જામનગરમાં ચાંદીપુરા વાયરસ અને કોલેરા કેસ વધતા કોંગ્રેસ મનપા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ આગેવાનો મંજીરા લઈને મનપા કચેરી ખાતે પહોંચ્યા અને થોડા દિવસો અગાઉ કોંગ્રેસ દ્વારા રોગચાળો અટકાવવા સર્વે કરવા રજૂઆત કરાઈ, છતાં પણ મનપા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ના આવતા આજરોજ કોંગ્રેસ દ્વારા મનપા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં કાદવ કિચનને લઈને મનપા ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. દિવસે ને દિવસે રોગચાળાથી પીડાઈ રહી છે, નાના બાળકોના મોત થાય છે, કોલેરાના રોગો દિવસે ને દિવસે વધતા જાય છે. અઠવાડિયા પહેલા ઢોલ નગારા સાથે કુંભકરોને જગાડવા દેવામાં અમે આખો પક્ષ વિરોધ પક્ષના નેતા મારા સાથી કોર્પોરેટરો આવ્યા હતા. 10 દિવસની અંદર અમે એને કીધું હતું કે જામનગરની એક એક વોર્ડની સમીક્ષા કરો, એક એક આંગણવાડીની મુલાકાત લ્યો, એક એક આરોગ્ય શાખાની મુલાકાત લ્યો. નશાના ચૂરમાં ભાજપના સત્તામાં ભાજપનું કામ કરનાર આ કમિશનરે ક્યાંય પણ ડોક્ટરની નિમણૂક નથી કરી, ક્યાંય વોર્ડની મુલાકાત નથી લીધી. ત્યારે ના છૂટકે આજે કોંગ્રેસ પક્ષ અને મારા કોર્પોરેટરે જયારે જનતાનો અવાજ હોય, બાળકો મરી રહ્યા હોય, આ વેદના સહનના જાતિ હોય, તેના માટે આજે કમિશનરને મંજીરા લઈને જગાડવા આવ્યા છે. આ કમિશનરે દાદાગીરી કરી અને પોલીસનો સહારો લઈને કોંગ્રેસને રોકવા માંગે છે. આ કોંગ્રેસ પાર્ટી છે, અંગ્રેજોથી ડરી નથી તો તમારા શું કરશે? અને જામનગરની જનતાની જયારે વાત હોય ને ત્યારે કોંગ્રેસ ક્યારે ચૂપ નથી બેઠી. એ ગાયનો મુદ્દો હોય કે બાળકોનો મુદ્દો હોય કે જામનગરની જનતાનો મુદ્દો હોય, આવતા દિવસોમાં જો વોર્ડમાં આ કામગીરી નહીં થાય તો કોંગ્રેસ તો સત્તાધીશનું કામ કરશે જ. પણ આ કમિશનરની કચેરીમાં અમે કાદવ કિચડ લઈને આવશી એ કમિશનરને અત્યારે ચેતવણી આપી છે. સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથ જિલ્લાના